नमस्कार स्वागत छे आज ना फरी पकस तुम्हारा वीडियो में बधा मित्रों ने जय माताजी राम राम। तो मित्रों आज अमे आवी जे छे कच्छ में ज्या व्रजवाणी धाम छे त्या, तो हूँ संपूर्ण वीडियो बताईश तमने व्रजवाणी धाम शा माटे पड्यो अने एनु महत्व शुं छे। तो मित्रों वीडियो ने छेले सुधी जोड़ाई रहेजो। तो मित्रों आपणे आवी गया छे व्रजवाणी धाम सती मां मंदिर। मित्रों आ जगह एक्जेक्ट क्या आवेली छे ते हूँ तमने पहला तो जणावा मांगीश कि आ जगह कच्छना रापर तालुकामां आवेली छे, जे रापर थी लगभग 65 किलोमीटर तेमज मोरबी थी 150 अने राजकोट थी 215 किलोमीटर नी आसपास आ जगह आवेली छे। व्रजवाणी पवित्र धाम कही शकाय, ज्यां कृष्ण भगवाननी यादगिरी पण अहीं आवेली छे। आ व्रजवाणी धामनी टूंकी माहिती हूँ तमने आपूँ तो के अहींना आसपासना 12 गामना जे आयरणियों समाज लोको हता ते कायसाक सुद बीज त्रीज अने चौथ ए दरमियान यहाँ रास रमता राहड़ा रमता था अने ढोलीना ताल थी ते लोको खूबज मग्न था। एम बीज त्रीज अने चौथ 3 दिवस सतत रास रमता था खाधा पीधा वगर। आथी गामना वृद्ध लोको वडीलो ने उपाधि थवा लगी के एवो तो कोण एवो ढोलैयो छे जे अहीं आ लोको पर जादू मंत्र टोणा क्रिया एवुं लागे छे। तो तेमने गामना युवानो माटे कह्युं के जाओ त्यां जोई आवो शुं चाली रह्युं छे, 3 दिवसथी रास एक धारो चाली रह्यो छे, तो एनुं पाछळनुं कारण शुं छे। आथी આહીરના લોકો ત્યાં જુવાનિયાઓ જોવા ગયા છે અને ત્યારે ઢોલી ઢોલ ઉગાડતો એમાંનો એક યુવાન ઉશ્કેરાય અને ઢોલીને પર માથા પર વાર કરે છે, તલવારનો વાર કરે છે અને માથું ધડથી અલગ કરી નાખે છે અને ત્યાર પછી ઢોલ બંધ થતાં આહીરાણીઓ જે 140 આહીરાણીઓ રાસ લેતી હતી તેમને જોયું તો એને બહુ જ પસ્તાવો થયો અને ત્યારે ત્યાં જ બધી 140 આયરાણીઓ ધરતીમાં સમાઈ ગઈ એવી લોકવાયકા છે। અમુક લોકવાયકા બીજી લોકવાયકા એમ છે કે જે રાસ રમતા આયરાણીઓએ હાથમાં જે હાથીના દાંતના જે ઘરેણા પહેર્યા હતા હાથમાં તેનાથી માથું પોતાનું ટીપી ટીપી અને પોતે દેહ ત્યાગ કરી લે છે, કારણ કે ઢોલીનું જે મૃત્યુ થયું તે એ લોકો જોઈ ન શક્યા, એ પણ લોકવાયકા છે મિત્રો। અને ત્યાર પછી એમ કહેવાય છે કે ત્યાંના આયર સમાજોએ 500 વર્ષ સુધી ત્યાં વ્રજવાણી ધામનું જે પાણી છે એ અગ્રાજ કર્યું હતું, અપૈયા કર્યા હતા અને એ જ આ વ્રજવાણી ધામ હું તમને બતાવી રહ્યો છું, જે નાગલભાઈ છે તેના પાળિયા તરફ હું તમને લઈ જઈ રહ્યો છું કે આખા વ્રજવાણીના મેદાનમાં તમે જ્યાં જુઓ ત્યાં જે સતીના પાળિયા તમને જોવા મળશે। મિત્રો અહીંયા એવી કરુણ ઘટના બની ગઈ હતી જે 550 વર્ષ પહેલાંની વાત છે મિત્રો, તમે આખા જે વ્રજવાણી ધામમાં જોશો તો તમને જ્યાં જુઓ ત્યાં પાળિયા જ દેખાશે। તો મિત્રો અહીંયા એ બહુ જ એક કરુણ ઘટના બની ગઈ હતી, એવું કહેવાય છે કે અહીંયા ખુદ કૃષ્ણ ભગવાન ઢોલીના રૂપ લઈને અહીંયા ઢોલ વગાડતા હતા અને એવા મશગુલ રાસ રમ્યો હતો કે આખું વ્રજવાણી અચંબામાં આવી ગયું હતું। તો મિત્રો અહીંયા તમે આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો અને જે મંદિરની એક્ઝેક્ટ સામે જે પાળીઓ છે એ ઢોલીનો પાળીઓ છે। ઢોલી જે આજે પણ તમે ત્યાં કાન ધરશો તો તમને ઢોલનો અવાજ સંભળાશે, શ્રદ્ધાથી જો તમે કાન ધરશો તો તમને અચૂક ઢોલીનો જે દાંડીનો અવાજ છે એ તમને સંભળાશે, જે મેં પણ અનુભવ્યો છે મિત્રો। તો મિત્રો અહીંયા પણ તમે જો મંદિરની પાછળ જે વિભાગ છે એમાં પણ જે મોસ્ટ ઓફ આ મંદિરની આજુબાજુમાં ઝારા મતલબ ઝારનું ઝાડ એવું પણ કહે છે, ત્યાં માતાજીનું સ્થાનક હોય છે, દેવીનું સ્થાનક હોય છે, આખા કચ્છમાં આ ઝારાનું ઝાડ તમને જોવા મળશે મિત્રો। એમ કહેવાય છે કે અહીંયા આ વ્રજવાણી ધામમાં અહીંયાના લોકો આજે પણ વ્રજવાણી બોલે છે, તેના પરથી વ્રજવાણી ધામ પડ્યું છે અને મંદિરની એક્ઝેક્ટ સામે જ્યાં તમે જોઈ રહ્યા છો એ ઢોલીનો પાળ્યો છે, ત્યાં આજે પણ તમે શ્રદ્ધાથી જો કાન રાખશો તો તમને ઢોલીના દાંડીનો અવાજ અચૂક સાંભળવા મળશે, જે મેં પણ અનુભવ્યો છે, કારણ કે મેં પણ સાંભળ્યો હતો ઢોલીના તાલથી જે દાંડી પડતી હતી એ મેં અનુભવી છે। એટલે આજે પણ આ કળિયુગના જમાનામાં ઢોલ થંભ્યો નથી, એક ધારો વાગે છે એવું લોકવાયકા છે અને મેં પણ અનુભવ્યું છે।
तो मित्रों जे पण आवे ते श्रद्धाथी जो ध्यानथी कान मांडे आ ढोलीना पाळिया पर तो एने अचूक अवाज संभळाय छे एवुं मान्यता पण छे ने श्रद्धा होय तो बधुं ज छे एमां पुरावानी जरूर होती नथी अने अहींया एक सुंदर मजानुं भोजनालय छे त्यां प्योर जे शुद्ध देशी आपणने जमवामां विना मूल्ये तमने जमाडवामां आवे छे बहु भावथी प्रेमथी એક પ્રસાદ રૂપે તમે જમી શકો છો અને જે યાત્રાઓ લોકો આવે છે આજ પણ રાસ લે અને ધન્યતા મિત્રો આ હતો વ્રજવાણીનો ટૂંકો ઇતિહાસ તો મારા વાલા મિત્રો જે પણ કચ્છમાં જાય તો વ્રજવાણી ધામમાં અચૂક જાજો તમને જરૂરથી અનુભવાશે અને સાક્ષાત જે ઢોલનો અવાજ તમે અનુભવશો તો મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું જે પણ મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી લે જેથી કરીને આવનારા વિડીયો તમને મળતા રહે તો મિત્રો જે નવારા રેગ્યુલર મિત્રો છે જે તે કમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ જય વ્રજવાણી તો મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ